નગરપાલિકા વિસ્તાર પાવાગઢ રોડ ઉપર આવેલ જામુડી જવાના માર્ગે પૂજા પાર્ક અને સાઈ પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીને લઈ પ્રશ્ન ઉદ્ભવેલ છે અને 60-70 જેટલા પરિવારોને પાણી માટે વલખા મારવા પડે છે। સ્થાનિક સત્તાધીશો પોતાની મનમાની કરી પાણીની રજૂઆતને ધ્યાને ન લેતા આજરોજ વોર્ડ નંબર 4માં આવેલા પૂજા પાર્કની મહિલાઓ પાણી ભરવાના ખાલી માટલાઓ લઈ હાલોલ નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત સાથે પાણી આપોના નારાઓ લગાવી માટલાઓ ફોડી પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી હતી। ત્યારબાદ પાણી પુરવઠા વિભાગે ટેન્કર મોકલી આપવાની બાહેધરી આપી હતી। તો હવે જોવાનું રહ્યું કે ક્યારે પાણીનું ટેન્કર આવશે અને કેટલા પરિવાર સુધી પહોંચશે। સ્થાનિક રહીશોએ જણાવેલ કે પાણીના પ્રશ્નોની રજૂઆત ચૂંટાયે સત્તાધીશોને ઘણા સમયથી જણાવેલ, પરંતુ કોઈ વાત સાંભળવા તૈયાર નથી। એટલા માટે ના છૂટકે હાલોલ નગરપાલિકાએ માટલાઓ લઈ આવવાની જરૂર જણાઈ છે તેવું સ્થાનિક રહીશોએ જણાવેલ છે। પાણી ભરવાની દેતા ખાધા વગર બે ટન ચાલશે, પણ પાણી પીધા અને નયા વગર ચાલશે, ચાર દાડે ના છો, પણ પાણી તો પીવા જોઈએ ના જોઈએ સાહેબ મારા, એનો કઈ પ્રશ્ન હલ કરી આલો અમે। તો આજે આ બધી બહેનો ને બધા ક્યાં આવ્યા છો ને કોને રજૂઆત કરી? આ રજૂઆત એટલે અમે કંટાળી ગયા, આજે આ છે બધા અધિકારીઓને વાત કરી, કાલે આવશે પાણી, પંદર આવશે, બે દળ આવશે, ટોપ નથી ભરાવો, ચાલો લાઈટ નથી, વાવાઝોડું થયું તો ટોપો ના ભરાય, આ દોઢ મહિના પછી લાઈટ નતું રહ્યું। આજે તમે કોને રજૂઆત કરવા આવ્યા? નગરપાલિકાની અંદર રજૂઆત કરવા આવ્યા છીએ અમે। હવે આ પાણી પુરવઠે જે લાગતું વાગતું અધિકારી હોય એ વાય હું ન કરી આ લખો અને પાણીનો પ્રશ્ન હલ કરી આવે। હાલ પાલિકા વાળાએ તમને શું કીધું? હજુ તો જવાબ આપ્યો નથી, અમે ટેન્કર ખીડિયરગંજની અંદર ટેન્કર વાળા પડી છે, ટેન્કર લઈને પાણી અમારા જે અને અમારા જેવા પગના લંગડા અને પાણી નાય ભરવા માટે તમે કરવા દીધું, આ ગયા માણસ પાણી ભરવા જાય ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી, તમે જોવો તપાસ,